ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચયનો ભાગ નંબર 9 મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો ભાગ બરાબર છે હવે એમાં આપણે પોઈચા સ્વાધ્યાય 8.4 નો ત્રીજો દાખલો કિંમત શોધવાનો દાખલો છે મિત્રો કિંમત શોધવાનો દાખલો એક તો ત્રિકોણમિતિ કોષ્ટક ઉપરથી થઈ શકે અથવા તો જો ત્રિકોણમિતિ કોષ્ટક ન હોય તો 90 ની જોડી કરવાની મિત્રો 90 ની જોડીમાંથી કોઈ પણ એક ખૂણાને બદલાવીને કરવાનું તો આપણે જોઈએ પેલો દાખલો sin² 63 વત્તા sin² 27 cos² 17 અંશ વત્તા cos² 73 મિત્રો જોઈ શકો જો આ fa ની કિંમત કોષ્ટકમાં લાવો તો તમે જોઈ શકો 63 ને 27 90 થાય બરાબર છે તો ઈ 90 માંથી કોઈ પણ એક વિધેયને બદલાવના નીચેમાં 90 થાય 73 ને 70 એમાંથી કોઈ પણ એકને ચેન્જ કરીએ તો જોઈ શકીએ જો આ રીતે મિત્રો sin² 63 અંશ વત્તા મિત્રો 27 ને ચેન્જ કરવો છે sin² 90 માઈનસ કેટલા કરો તો 27 થાય તો કે 90 માઈનસ 63 અંશ મિત્રો જો આ રીતે 27 અંશ ને બદલાઈ ગયો એ લીધામાં કોઈ પણ એકને ચેન્જ કરો દાખલા તરીકે cos² 17 અંશ એમ નામ રાખીએ છીએ બરાબર છે કોઈ પણ એકને ચેન્જ કરવાનું છે cos² 17 અંશ વત્તા આને ચેન્જ કરીએ cos² ને cos² 73 કેમ થાય 90 માઈનસ 17 અંશ મિત્રો આ રીતે હવે તમે મિત્રો જોઈ શકો છો sin² 63 અંશ વત્તા મિત્રો sin 90 હોય એટલે વિધેય બદલે 90 હોય sin નું વિધેય બદલે ન થાય તો કે cos તો શું થશે તો કે cos² 63 અંશ છેદમાં મિત્રો cos² 17 હશે એમનો વત્તા cos 90 માઈનસ વિધેય બદલે sin થઈ જાય sin² 17 અંશ મિત્રો હવે તમને આ નિત્યસમ યાદ છે નિત્યસમમાં બે જગ્યાએ ખૂણા હરખા હોવા જોઈએ જો આવી ગયા sin² 63 વત્તા cos² 63 એટલે મિત્રો 1 કહેવાય છેદમાં cos² 17 વત્તા sin એને 1 કહેવાય કૌંસમાં લખાય નિત્યસમ મિત્રો 1 ભાગ્યા 1 એટલે શું થયું તો કે 1 તો આનો જવાબ આવશે મિત્રો 1 આની કિંમત 1 આવશે શું કરવાનું તો કોષ્ટક ઉપરથી કિંમત બનતી તો કોષ્ટક ઉપરથી ન હોય તો 90 ની જોડી કરવાની ઈ 90 ની જોડીમાંથી કોઈ પણ એક ખૂણાને બદલાવવાનો મિત્રો એટલે કા ઉડી જશે કા નિત્યસમ લાગશે એના પછી બીજો sin 25 અંશ ઇન્ટુ cos 65 અંશ વત્તા cos 25 ઇન્ટુ sin 65 મિત્રો એકાઈના માપ નથી ત્રિકોણમિતિ કોષ્ટક ઉપરથી તો તો આ 25 ને 65 90 થાય અહીં 25 5 90 કોઈ પણ એકને ચેન્જ કરો 90 માંથી કોઈ પણ એકને તો sin 25 ના sin 25 અંશ cos ના cos 65 નો અર્થ શું થાય તો કે 90 માઈનસ 25 કૌંસ ઉપર અંશ વત્તા ના વત્તા cos 25 અંશ ઇન્ટુ sin ના sin 65 નો અર્થ શું થાય તો 90 માઈનસ 25 અંશ મિત્રો યાદ રાખજો sin 25 અંશ ના sin 25 અંશ cos 90 માઈનસ નો અર્થ શું થાય તો કે sin 25 અંશ વત્તા cos 25 અંશ ના cos 25 અંશ ઇન્ટુ sin 90 માઈનસ એટલે cos 25 અંશ તમે જોઈ શકો sin 25 ને sin 25 એટલે શું થયું તો કે sin² 25 અંશ વત્તા cos² 25 અંશ મિત્રો નિત્યસમ લાગે sin² વત્તા cos² બરાબર છે બે ખૂણા હરખા છે એટલે આને કહેવાય એક કૌંસમાં લખાય નિત્યસમ યો મિત્રો તો આ રીતે નિત્યસમ લાગે એટલે આનો જવાબ મિત્રો એક હશે મોસ્ટ ટાઈમથી દાખલા ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 8.4 નો ચોથો દાખલો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો ખાલી જગ્યામાં પૂછી શકે તો પહેલી ખાલી જગ્યા છે તમારી સામે શું છે તો કે 9 sec² a - 9 tan² a મિત્રો પહેલું કામ તો જો સામાન્ય નીકળતા હોય જો શું કરવાનું યાદ રાખજો પહેલું કામ સામાન્ય નીકળતો એટલે સામાન્ય કાઢવા બીજું કામ નિત્યસમ લાગુ પડતું તો નિત્યસમ ત્રીજું કામ નિત્યસમ ઉપરથી કિંમત બનતી હોય તો કિંમત અને ચોથું કામ મિત્રો બે વર્ગના તફાવત થતો હોય તો તફાવત અને છેલ્લે નકર સાઇન કોસમાં ફેરવવા દરેકનો સાઇન કોસમાં ફેરવી નાખો તો પણ દાખલો થાય તો જોઈ શકીએ જો આમાં પહેલું કામ સામાન્ય નીકળે છે તો નવ સામાન્ય શું વધ્યું sec² a - tan² a મિત્રો 9 ના 9 sec² - tan² નો અર્થ 1 થાય મિત્રો તો 9 એકુ 9 કૌંસમાં લખાય નિત્યસમ છે મિત્રો તો 9 કયો જવાબ છે તો મિત્રો 9 છે બી જવાબ આ રીતે તો આ જવાબ આવશે બી તો મિત્રો આ રીતે બરાબર છે સામાન્ય કાઢી નિત્યસમ લાગી ગયું હવે એના પછી બીજો દાખલો મિત્રો બરાબર છે તમે જોઈ શકો છો એમાં નથી નિત્યસમ લાગતું નથી સામાન્ય નીકળતા નથી નિત્યસમ પરથી કિંમત બનતી કિંમત ક્યારે બને મિત્રો કિંમત ત્યારે બને વર્ગ આપેલો હોય તો 1 + 1 - કોઈનો વર્ગ આપેલો હોય ને તો કિંમત બને નિત્યસમ ઉપરથી કારણ કે નિત્યસમમાં વર્ગ આવે છે આમાં એવું કંઈ છે નહીં તો તો છેલ્લો એક પ્રશ્ન એવો હોય છે કે છેલ્લે તમારે sin cos માં ફેરવી નાખવા બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો 1 + tan θ + sec θ 1 + cot θ - cos θ ચાલો શું થશે મિત્રો 1 ના 1 + ના + tan નો આમાં એકય નિત્યસમ કાઈ નથી લાગતું પડતું
તો 10 નો અર્થ શું થાય તો 10 ને sin cos માં ફેરવો મિત્રો તો 10 નો અર્થ થાય સાપા ગુજરાતી સાપા એટલે સા એટલે sin ને પા એટલે cos તો આ 10 નો ઇંગ્લિશ થાય sin theta ના છેદમાં cos theta વત્તા sec theta એ ત્રીજા અક્ષરનો વ્યસ્ત એટલે cos નો વ્યસ્ત તો કહેવાય 1 ઉપર cos theta આલે કાઈ નો છેદમાં મિત્રો 1 હશે એ જ રીતે આને ફેરવો 1 પ્લસ cot નો ગુજરાતી એવું થાય ગુજરાતી ઉપરથી મળી જાય cot નો ગુજરાતી પાશા પા એટલે cos theta એ રાખવાનું છે અને સા એટલે sin theta માઇનસ ના માઇનસ આ ત્રીજા અક્ષરનો વ્યસ્ત છે ત્રીજો અક્ષર એ છે એટલે sin નો વ્યસ્ત એટલે 1 ઓપન છે જો આ રીતે sin માં પડી ગયું કાઈ નો છેદમાં 1 હોય ગુજરાતી સૂત્ર ઉપરથી સા એટલે sin ને પા એટલે cos અને ન એમ થતું હોય તો ત્રીજા અક્ષરનો વ્યસ્ત મિત્રો sin cos માં બધું પડી ગયું હવે દરેકનો લસા લઈ ગયો એનો લસા કેટલો હતો કે cos theta આવે તો દરેકના છેદમાં cos theta હોવું જોઈએ આના છેદમાં cos theta નથી તો cos theta કરો તો શું થાય તો કે cos theta વત્તા અહીં છે sin theta વત્તા 1 છેદમાં મિત્રો cos theta બીજા કૌંસમાં મિત્રો છેદમાં sin theta લસા છે તો અહીં sin theta કરો તો આ sin theta વત્તા cos theta માઇનસ 1 છેદમાં sin theta મિત્રો આ રીતે હવે તમારે શું કરવાનું આ ફરી ગયા પછી તમે જો બે વર્ગના તફાવત ગોઠવાતો હોય તો ગોઠવવાના તો મિત્રો તમે જોઈ શકો આને થોડી વાર cos / sin તો કે sin / cos કે બે એક જ થાય તો મિત્રો આને x ધારી લ્યો તો x / 1 ને x - 1 તો મિત્રો બે વર્ગના તફાવત થયા તો હું કરી શકો તો પહેલા પદનો સ્ક્વેર cos theta / sin theta a નો સ્ક્વેર - 1 નો સ્ક્વેર છેદમાં બેનો ગુણાકાર cos theta * sin theta લ્યો બરાબર છે આને થોડી વાર એ ધારી લ્યો a / x ધારી લ્યો x / 1 ને x - 1 બે વર્ગનો તફાવત થાય મિત્રો પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર મિત્રો આખા કૌંસ ઉપર વર્ગ હોય તો એનું વિસ્તરણ કરવાનું હોય યાદ રાખજો આખા કૌંસ ઉપર વર્ગ તો એનું વિસ્તરણ કરો તો શું થાય તો પહેલા પદનો સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા મધ્યમ પદની નિશાની બે ના ગુણાકાર એટલે બે ગુણો તો 2 cos થીટા * sin થીટા વત્તા બીજા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર થીટા - 1 નો સ્ક્વેર 1 છેદમાં મિત્રો cos થીટા * sin થીટા હવે મિત્રો મે નીતિય સમ લાગુ પડે તો લાગુ પડે તો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એનો અર્થ 1 થાય મિત્રો તો શું વધે તો હું વહીતો તો કે આ વહીતો 2 cos theta * sin theta વત્તા cos square theta વત્તા sin square theta લે અને આ ઓછા એક છેદમાં cos theta * sin theta મિત્રો આ ઓછા એક ને પ્લસ એક ઉડી ગયા હું વધે 2 cos theta * sin theta છેદમાં cos theta * sin theta મિત્રો ઉડી ગયા હું વહીતો તો કે બે અહીં લખાય નિત્ય સમ તો મિત્રો બે વિકલ્પ કયો છે તો કે સી જવાબ આવશે મિત્રો સી મિત્રો આવડી ગયો જવાબ આવશે બે મોસ્ટ ટાઈમ થી દાખલો તો પહેલો ને બીજો દાખલો ચાલો મિત્રો એના પછી ત્રીજો ખાલી જગ્યા sec a / tan a ને 1 - sin a બરાબર ખાલી જગ્યા મિત્રો આમાં નથી વર્ગ નથી નિત્ય સમ કોઈ વસ્તુ ગોઠવાતી નથી બરાબર ક્યારે ગોઠવાય નિત્ય સમ ઉપરની કિંમત 1 પ્લસ હતો તો 1 - કોઈનો સ્ક્વેર હોય તો અહીં એવું કઈ છે નહીં તો મિત્રો બધાયને sin cos માં ફેરવી નાખો છેલ્લો ઉપાય બરાબર છે sin cos માં ફેરવવાનો એટલે ગમેરો દાખલો થઈ જશે મિત્રો ત્રીજા અક્ષરનો વ્યસ્ત થાય sec થી ત્રીજા અક્ષરનો વ્યસ્ત એટલે શું થશે તો કે 1 ઓપન cos a મિત્રો tan tan નું ગુજરાતી છે sa pa sa એટલે sin અને pa એટલે cos sin એના છેદમાં cos a મિત્રો આ તો ફેરવેલું છે એટલે 1 - sin a મિત્રો આ બેના છેદ સમાન છે જો તો 1 + sin a છેદમાં cos a અને 1 - sin a જોઈ શકો છો મિત્રો અંશમાં ગુણાકાર છે ગુણાકારમાં લસાઅ ન હોય ઉપરનો ઉપર એટે નો એટે ઉપરનો ગુણાકાર ઉપર કરો તો ઉપર બે વર્ગના તફાવત શું થશે 1 + sin ને 1 - sin મિત્રો બે વર્ગના તફાવત એટલે પહેલા પદનો સ્ક્વેર 1 નો સ્ક્વેર - sin a નો સ્ક્વેર છેદમાં cos a શું થાય મિત્રો તમે જોઈ શકો 1 નો સ્ક્વેર 1 - sin સ્ક્વેર a છેદમાં cos a મિત્રો 1 - sin સ્ક્વેર જો 1 - કોઈનો વર્ગ આવ્યો તો આ નિત્ય સમ ઉપરથી કિંમત હોય મિત્રો sin વાળો નિત્ય સમ છે તો આપણે યાદ રાખવું જોઈએ sin વાળો નિત્ય સમ sin સ્ક્વેર એ વત્તા cos સ્ક્વેર એ બરાબર 1 મિત્રો એમ આપણે 1 - sin સ્ક્વેર એ કરો અને આ બાજુ લઈ આવો તો કિંમત શું મળે તો કે cos સ્ક્વેર તો cos સ્ક્વેર એના છેદમાં cos એ મિત્રો
તો અહીં બે વખત ના એક વખત એક એક વખત તૂટી ગયું હું વધે તો કે cos એ તો cos એ કયો વિકલ્પ છે સમજો તો કે d તો મિત્રો જવાબ આવશે d cos એ આ રીતે મિત્રો બરાબર ગણતરી કરો જાય દ્વિતીય સમઉપતી કિંમત ભેગી 1 માઈનસ 1 પ્લસ હોય તો એ દ્વિતીય સમ લખાય અને એના ઉપરથી આવું જોઈ છે તો શું થાય તો ખબર પડી જાય તો આ રીતે દ્વિતીય સમઉપતી ખબર પડી જાય કે બે વર્ગના તફાવત થાવો જોઈએ તો આ રીતે દાખલો થશે એના પછી મિત્રો ચોથી ખાલી જગ્યા છેલ્લી ખાલી જગ્યા હું આપેલી છે 1 + tan² એના છેદમાં 1 + cot² મે તમને કીધું તું 1 + કરી ના હોય તો નીચે સંપતિ કિંમત બને મિત્રો અહીંયા 1 + tan² એ તો કે નીચે સં છે tan વાળો મોઢે હોવું જોઈએ શું આવડે sec² - tan² બરાબર 1 બરાબર અને cot વાળું છે q છે તો કે cosec² - cot² બરાબર 1 તો મિત્રો આપણે 1 + tan² જો તો ઇતા - tan આ બાજુ એટલે + 10 થઈ જાય તો એની જગ્યાએ હું મૂકી આપશો તો કે sec² છેદમાં 1 + cot² મિત્રો આ બાજુ આવે તો હું થઈ જાય તો કે cosec² યાર હવે મિત્રો આપો જવાબ નથી જોતો તો આનો છેલ્લો ઉપાય sin cos માં ફેરવવાનો બરાબર છે કારણ કે આની નીચે સંબંધ કિંમત બનો પછી આવો તો આને sin cos માં ફેરવી નાખો cosec એ ત્રીજા અક્ષરનું વ્યસ્ત તો હું લખાય તો કે 1 ના છેદમાં cos² આખો છે આ ત્રીજા અક્ષરનું વ્યસ્ત ત્રીજો અક્ષર એ છે કે sin નું વ્યસ્ત 1 ના છેદમાં sin² લેવા રીતે મિત્રો ચાર સ્ટેપ થયા ચાર સ્ટેપ થાય તો કઈ રીતે થાય તો કે ચાર સ્ટેપ થાય તો પહેલા બે સ્ટેપ એમ નમ રખાય 1 ના છેદમાં cos² ગુણ્યા આનું વ્યસ્ત કરો sin² ના છેદમાં 1 મિત્રો એક એક ઉડી ગયા હું કહીતો sin² ના છેદમાં cos² મિત્રો sin ના છેદમાં cos sin એટલે સા અને cos એટલે પા આટલું યાદ રાખવાનું છે સા ના છેદમાં પા એટલે tan કહેવાય પણ એનો વર્ગ છે એટલે મિત્રો કહેવાય tan² તો tan² કયો વિકલ્પ છે તો કે d તો જવાબ આવશે d tan² મિત્રો આ રીતે sin એટલે સા અને cos એટલે પા સા પા એટલે tan ઇંગ્લિશ સૂત્ર ગુજરાતી સૂત્ર વ્યસ્ત બરાબર એક ખબર પડતી હોય તો થઈ શકે નિત્યસમ ક્યારે લગાડું બરાબર છે બે વર્ગના તફાવત થતા તો એ આખા કૌંસ ઉપર વર્ગ તો વિસ્તરણ તો મિત્રો અહીં બરાબર સ્વાધ્યાય 8.4 ના ખાલી જગ્યાઓ પૂરી થઈ છે ચેપ્ટર પણ પૂર્ણ થઈ છે હું તમને એક બે એક્સ્ટ્રા દાખલા કરાવું છું ચાલો મિત્રો એના પછી એક્સ્ટ્રા દાખલા જોઈએ કિંમત મેળવવાનો દાખલો છે થીટા 45° હોય તો આ 2cos² થીટા + 3sec² થીટા ની કિંમત મેળવો મિત્રો તો તમારે કિંમત જેની મેળવવાની છે એ રકમ લખીએ છીએ 2 cos² થીટા વત્તા 3 sec² થીટા મિત્રો 2 ના 2 cos² થીટા દેખાય અહીંયા કેટલા મૂકવાના છે તો 45° વત્તા 3 sec² 45° મિત્રો 2 ના 2 cos 45 ની કિંમત શું થાય એનો વર્ગ કરવાનો છે તો મિત્રો cosec 45 cosec 45 ની કિંમત તમે જોઈ શકો છો કેટલી છે તો કે √2 તો મિત્રો અહીં મૂકવાના √2 નો સ્ક્વેર વત્તા 3 ના 3 sec 45 એનો સ્ક્વેર છે મિત્રો sec 45 કેટલા છે એ તો કે √2 એનો સ્ક્વેર મિત્રો શું થશે 2 ના 2 √2 નો સ્ક્વેર 2 વત્તા 3 ના 3 √2 નો સ્ક્વેર 2 2 તું 4 3 તું 6 6 ને 4 10 તો મિત્રો આની કિંમત આવશે 10 એ જ રીતે મિત્રો બીજો ખાલી જગ્યા જોઈએ tan થીટા બરાબર 1 ના છેદમાં √3 હોય તો sin 90 થીટા ની કિંમત મેળવો મિત્રો આનો અર્થ શું થાય tan થીટા બરાબર 1 ના છેદમાં √3 મિત્રો 1 ના છેદમાં √3 tan ની લાઈનમાં ક્યાં આવે એટલે તમને થીટા મળે તો મિત્રો tan ની લાઈનમાં 1 ના છેદમાં √3 જો તો tan ની લાઈનમાં 1 ના છેદમાં √3 30 આવે છે તો અહીં મિત્રો લખાય tan 30 બે સાઈડથી tan tan ગયા થીટા બરાબર મિત્રો 30° થશે હવે તમારે કોની કિંમત જોઈશે તો કે sin 90 થીટા તો મિત્રો તમે શું કરી શકો થીટા દેખાય 30 મૂકી શકો બરાબર મૂકો કિંમત તો sin ના sin 90 ના 90 થીટા દેખાય 30 હું થાય મિત્રો તો કે sin 90 માંથી 30 છે એટલે 60 મિત્રો 60 ની કિંમત જવાબ મળશે આપણો 60 ની કિંમત શું છે તો કે √3 ના છેદમાં 2 તો મિત્રો આ રીતે જવાબ થશે √3 ના છેદમાં 2 જો આમ ન કરવું હોય તો આ sin 90 - થીટા ને મિત્રો cos થીટા કહેવાય તો એની જગ્યાએ cos થીટા લખે પછી થીટા ની જગ્યાએ કિંમત મૂકો તો cos 30 ની કિંમત એક થશે ગમી રીતે દાખલો કરી શકો છો મિત્રો એના પછી મિત્રો ત્રીજો દાખલો કિંમત શોધો cosec² 15° + cosec² 25° + cosec² 65° + cosec² 75 મિત્રો કિંમત મેળવવાની એટલે ત્રિકોણમિતિ કોષ્ટક ઉપરથી કિંમત તો મિત્રો એકની કિંમત નથી નથી 15 ની નથી 25 65 75 એકની કિંમત નથી તો જો કિંમત ન હોય તો મિત્રો 90 ની જોડી કરવાની શું કરવાની 90 ની જોડી તો મિત્રો 90 ની જોડી કરો કૌંસમાં લખજો cosec² 15° + શું થશે તો કે cosec² 75°
જે 90 ની જોડી છે કે વત્તા બીજા કૌંસ ની અંદર cos x² 25 અંશ વત્તા cos x² 65 અંશ મિત્રો 65 ને 25 એ 90 થઈ ગયા તો શું થશે તો મિત્રો બરાબર આ 90 થઈ ગયા 90 માંથી કોઈ પણ એકને બદલાવાય બરાબર કા 15 ને કા 75 ને cos x² 15 અંશ ના 15 અંશ વત્તા cos x² 75 કેમ થાય તો કે 90 માંથી કેટલા બાદ કરો તો 90 માંથી 15 બાદ કરીએ તો મિત્રો એ જ રીતે આ બેમાંથી કોઈ પણ એકને ચેન્જ કરો cos x² 25 અંશ વત્તા cos² 90 માઈનસ 25 અંશ એ આ રીતે શું થશે cos x² 15 અંશ વત્તા cos 90 માઈનસ નો અર્થ થાય sin sin² 15 અંશ આ રીતે પ્લસ cos x² 25 અંશ વત્તા મિત્રો cos 90 માઈનસ નો અર્થ થાય sin sin² 25 અંશ એ આ રીતે મિત્રો તમે જોઈ શકો આ ઇક્વેશન લાગુ પડી ગયું cos² થીટા વત્તા sin² થીટા બે ખૂણો હકાશે તો આનો અર્થ થાય એક મિત્રો અહીં cos x² 25 વત્તા sin² 25 એનો અર્થ થાય એક કૌંસમાં લખાઈ ઇક્વેશન મિત્રો 1 વત્તા 1 એટલે કેટલા થાય તો કે 2 તો મિત્રો આ રીતે બરાબર છે દાખલા થશે આ એક્સ્ટ્રા તમામ દાખલા હતા તમારી ફેસબુકમાં લખીને પાકા કરવાના છે ચાલો મિત્રો એના પછી આ એક્સ્ટ્રા જ બધા બરાબર પ્રશ્ન છે આ તમારી ફેસબુકમાં કરવાના છે જો cos a બરાબર 4 ના છેદમાં 5 હોય તો tan a કેટલા થાય મિત્રો cos ઉપરથી tan મેળવવાનું છે જો કાઈ ખબર ન પડતી હોય તો કાટકોણ ત્રિકોણ લઈ અને દરેક બાજુ મેળવી લેવાની જો આ રીતે આ a ખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ મેળવી લીધો pqr આ કર્ણ થશે મિત્રોમાંથી કોઈ પણ એને a ને આધારે નક્કી કરવાનું આને થોડી પર a કહી દીધો તો આ સામેની બાજુ થાય આ પાસેની બાજુ થાય મિત્રો cos a નું ગુજરાતી શું છે તો cos a બરાબર 4 ના છેદમાં 5 એનું ગુજરાતી છે પાકો તો પાસેની બાજુ મિત્રો 4 થશે અને કર્ણ થશે મિત્રો 5 તો મિત્રો હવે ગમે એમ કરીને ત્રણેય બાજુ મેળવી લ્યો ત્રણેય બાજુ મળી જાય ને પછી પાયથાગોરસનો ઉપયોગ કરીને ત્રણેય બાજુ મેળવી લેવાની તો ત્રિકોણ PQR માં પાકો અનુસાર શું થશે પાયથાગોરસનો પ્રમેય તો કે PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર PR નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર PQ નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 4 નો સ્ક્વેર 16 વત્તા QR નો સ્ક્વેર 25 ઓછા 16 બરાબર QR નો સ્ક્વેર મિત્રો QR નો સ્ક્વેર બરાબર થશે કેટલો તો કે 9 તો QR બરાબર મિત્રો થશે 3 યાર એટલે QR 3 છે હવે મિત્રો તમે જે જોઈ મળી હવે હું જોઈ છે તો કે tan a tan a નો a અનુસાર તો નક્કી કરેલું tan નું ગુજરાતી થાય સાપા તો સામેની બાજુ કેટલી છે તો 3 અને પાછળની બાજુ કેટલી છે તો કે 4 તો મિત્રો જવાબ આવશે 3/4 તો આ રીતે તમે એમ કરીને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પર ત્રણેય બાજુ મળી જાય તો બરાબર જે વસ્તુ જોઈતી તમને મળી જાય એ જ રીતે મિત્રો sin થીટા બરાબર એના છેદમાં b તો cos થીટા કેટલા થાય મિત્રો sin ઉપરથી cos મેળવવું હોય તો કેમ મળે તો તમને ખબર છે sin અને cos નું નિત્યસમ છે નિત્યસમ નો ઉપયોગ કરો તો સેલ થઈ જશે નકર જો આ રીતે કરી શકો બરાબર છે કર્ણ જે વસ્તુ ઘટતી હોય તે મેળવી અને જે જોતું હોય મળી શકે અથવા તો નિત્યસમ sin² થીટા + cos² થીટા બરાબર 1 મિત્રો નિત્યસમ છે sin થીટા ની કિંમત મૂકો તો હું મૂકીશું a ના છેદમાં b a નો સ્ક્વેર + cos² થીટા બરાબર 1 મિત્રો શું થશે તો કે a² ના છેદમાં b² + cos² થીટા બરાબર 1 મિત્રો આને કરતા બનાવો આગળ જો આવશે તો cos² થીટા બરાબર 1 - a² ના છેદમાં b² કાઈ નો છેદમાં મિત્રો 1 ચોકડી ગુણાકાર કરો શું થશે તો કે b² - a² છેદમાં 2 નો ગુણાકાર એટલે b² આ મેળવું મિત્રો cos² થીટા આપણે ખાલી cos થીટા જોઈએ તો મિત્રો વર્ગમૂળ કાઢવાનું આનું વર્ગમૂળ ન નીકળે વચ્ચે માઇનસ પ્લસ હોય તો ન નીકળે તો આખા કૌંસ ઉપર આ રીતે b² - a² છેદમાં b² નું કેટલું નીકળશે તો કે b આ જવાબ થશે મિત્રો તો શું કરવાનું sin ની કિંમત આપી હતી cos ની જોતી હતી આ રીતે થાય કાટકોણ ત્રિકોણ નો ઉપયોગ કરી બે બાજુ હોય ત્રીજી બાજુ પાયથાગોરસ મુજબ મેળવીને તોય થઈ શકે અથવા તો નિત્યસમ લાગુ પડતો હોય તો નિત્યસમ ઉપર કિંમત મૂકી દો તો પણ થાય મિત્રો તો જે રીતે અનુકૂળ આવી રીતે કરવાનું છે એના પછી મિત્રો ત્રીજી ખાલી જગ્યા જો sin α બરાબર 1 ના છેદમાં 2 sin α બરાબર 1 ના છેદમાં 2 અને cos β બરાબર 1 ના છેદમાં 2 તો મિત્રો α / β α અને β એ ખૂણો છે ખૂણો જોઈશે તો શું થાય sin α અને sin α 1 ના છેદમાં 2 મિત્રો sin ની લાઈન માં જો sin ની લાઈન માં ક્યાં આવે તો કે sin 30 આવે તો અહીં લખાય મિત્રો sin 30 બેસે કે sin sin કે α બરાબર 30 ચાલો એ જ રીતે મિત્રો અહીં cos β બરાબર 1 ના છેદમાં 2 cos ની લાઈન માં ક્યાં આવે cos ની લાઈન માં 1 ના છેદમાં 2 તો કે આવશે cos 60
cos 60 अंश cos cos गया बीटा बराबर 60 अंश मित्रों व्यूअर पर बीटा मिली गया आपने जो अल्फा प्लस बीटा એટલે 30 અંશ 60 અંશ મિત્રો કેટલા થઈ તો કે 90 અંશ તો મિત્રો આલ્ફા પ્લસ બીટા મળશે કેટલા તો કે 90 એટલે આ રીતે આલ્ફા બીટા મળી શકે મિત્રો બરાબર છે હવે આ પછી ચોથી ખાલી જગ્યા x બરાબર a sec થીટા y બરાબર b tan થીટા હોય તો b² x² - a² y² ની કિંમત જોઈશે મિત્રો આપણે આ કિંમત મૂકીશું b² x² - a² y² ચાલો મિત્રો b² ના b² x ને કાઈ કિંમત મૂકું a sec થીટા એનો સ્ક્વેર ઓછા a સ્ક્વેર ના a સ્ક્વેર y કે કઈ કિંમત મૂકું b tan થીટા એનો સ્ક્વેર શું થાય મિત્રો b સ્ક્વેર ના b સ્ક્વેર વર્ગ કરો હું થશે a સ્ક્વેર sec સ્ક્વેર થીટા માઈનસ a સ્ક્વેર ના a સ્ક્વેર અહીંયા વર્ગ કરો b સ્ક્વેર tan સ્ક્વેર થીટા મિત્રો બંનેમાંથી સામાન્ય નીકળતું કાઢો બંનેમાં a સ્ક્વેર અને બીજું b સ્ક્વેર સામાન્ય નીકળશે a સ્ક્વેર અને b સ્ક્વેર હું વધશે તો કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા મિત્રો આ નીકળે સમજો a સ્ક્વેર b સ્ક્વેર કૌંસમાં લખાય એક શું થાય તો કે a સ્ક્વેર b સ્ક્વેર કૌંસમાં લખું લખી શકાય નિત્ય સમ છે મિત્રો તો વિકલ્પ આપેલો તો મિત્રો તો કયો વિકલ્પ આવશે તો કે d a સ્ક્વેર b સ્ક્વેર મિત્રો d જવાબ આવશે જો આ રીતે કિંમત મૂકી નહીં થઈ શકે આવા પ્રશ્ન પૂછી શકે અને કાટકોણ ત્રિકોણ વાય પ્રશ્ન પૂછી શકે મિત્રો આ એક્સ્ટ્રા તમામ ખાલી જગ્યા હતી તો મિત્રો આ સ્વાધ્યાય ત્રિકોણ બરાબર 8 ત્રિકોણમિતિનો પરિચય મોસ્ટ IMP બધા દાખલા હતા બે બે દાખલા પૂછાશે બે માર્કની અંદર અને સાયન્સ માટે ઉપયોગી ચેપ્ટર છે મિત્રો તો તમામ દાખલા ફેસબુકમાં લખીને પક્કા કરવાના છે